આજે મીડિયાના મિત્રો સાથે વાતચીત કરતા સરકારે ખેડૂતોને પડતી રીસર્વે દરમિયાનની જે ક્ષતિઓ માલુમ પડી અને જેમને વાંધા આપ્યા છે, ગુજરાતભરમાંથી એવા વાંધા આવ્યા હતા અને એ વાંધાઓના સુધારણા માટે ઝડપી અમલ થાય, ઝડપી એ લોકોની મુશ્કેલીઓનું નિવારણ થાય એના માટે જામનગર અને દેવભૂમિ દ્વારકાથી આ પાયલોટ પ્રોજેક્ટ આપણે મૂક્યો છે, જેથી કરી અહીંયા આ બંને જિલ્લામાં સફળતાપૂર્વક એનો અમલ કર્યા પછી એ બાકીના જિલ્લાઓમાં પણ ઝડપથી રીસર્વેમાં પડેલી ક્ષતિઓ અને મુશ્કેલીઓનો ઝડપથી નિકાલ આવે એના માટે રાજ્ય સરકારે શરૂઆત કરી છે. કહેવાનું તાત્પર્ય એ ક્યારેય રીસર્વે રદ કર્યું છે એવું નહોતું, પરંતુ કેવળ ને કેવળ રીસર્વે દરમિયાન આપણને મળેલી ક્ષતિઓના નિવારણ માટે અને ખેડૂતોને પડતી પ્રોપર્ટી ધારકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે આ આપણે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જે આવતા સમયમાં શક્ય હોય એટલું વહેલા સમગ્ર ગુજરાતની અંદર મળેલી ક્ષતિઓ મળેલા વાંધા ઝડપથી નિકાલ આવે એના માટેનો આ પાયલોટ પ્રોજેક્ટથી શરૂઆત કરી છે.